31 ડિસેમ્બર નજીક આવતા રાજ્યમાં દારૂની હેરાફેરી પર રોક લગાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૂચના મુજબ રાજ્યમાં ઠેર ઠેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા એક સપ્તાહના સ્પેશિયલ ડ્રાઇવ દ્વારા ખાસ વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. કોઈ નશાની હાલતમાં પકડાય કે પછી નશીલો પદાર્થ સાથે લઈ જતા મળે તો તેની સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત નવી પેઢી ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરે તે માટે આરટીઓ દ્વારા ટ્રાફિક જાગૃતિ કેમ્પ પણ યોજાઈ રહ્યા છે. અમદાવાદમાં 4.5 લાખથી પણ વધુ જૂના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની બાકી છે. રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ વારંવાર એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદત વધારવામાં આવી છે, પરંતુ હવે 31 ડિસેમ્બર બાદ એચએસઆરપી નંબર પ્લેટ વગરના વાહન ચાલકો પાસેથી આરટીઓ તથા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવીને દંડ વસૂલવામાં આવશે. અમને ખાસ વિનંતી છે કે 31 ડિસેમ્બર પહેલા એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે અમને અહીંયા એપ્લિકેશન જો આપવામાં આવે તો અમે સોસાયટી સુધી પહોંચીને પણ એચએસઆરપી નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. ટ્રાફિક અવેરનેસ લાવવા માટે રાજકોટ પોલીસ તેમજ આરટીઓ વિભાગના અધિકારીઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે. રાજકોટ શહેરની શાળા તેમજ કોલેજોમાં શેર વિથ સ્માઇલ એનજીઓના સહયોગ દ્વારા શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો સમજાવવા તેમજ હેલ્મેટ ફરજિયાત પહેરવા માટેની સમજણ આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિકની અંદર 3 રીતે ટ્રાફિકનું મેનેજમેન્ટ થાય છે. એક ઈ છે જે એજ્યુકેશન છે, બીજો ઈ છે એન્ફોર્સમેન્ટ છે, અને ત્રીજો ઈ છે એ એન્જિનિયરિંગ છે. ટ્રાફિક અંગેના નિયમો, સીટ બેલ્ટ તથા હેલ્મેટથી થતા ફાયદાઓ, ઝીબ્રા ક્રોસિંગ, રાહદારીઓના અધિકારો અને લાયસન્સ અંગેના નીતિ નિયમોની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રને અડીને આવેલ નર્મદા જિલ્લાની પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. નવા વર્ષની ઉજવણીમાં દારૂની જિલ્લામાં રેલમછેલ ન થાય તે માટે નાકાબંધી કરીને પોલીસે પેટ્રોલિંગ કડક કરી દીધું છે. પ્રોપર નાકાબંધી કી ગઈ હે ઓર રાઉન્ડ ધ ક્લોક 24x7 વહાં પે ચેક પોસ્ટ બનાયે ગયે હે. ઉસકે દૌરાન જો ના કેવલ ગાડીઓ કી ચેકિંગ કરતે હે બલ્કિ ઉસકે અલાવા જો હમારે બ્રીથ એનાલાઇઝર્સ હે જો લોગ શરાબ પી કે આતે હે બોર્ડર એરિયા સે ઉનકે ઉપર ભી બ્રીથ એનાલાઇઝર્સ હે વો રેગ્યુલર બેસિસ પે ચેકિંગ ચાલુ હે. નવા વર્ષની આડમાં કોઈપણ સ્થળેથી દારૂ કે નશીલા પદાર્થો ઘુસાડવામાં ન આવે તેની તકેદારી રાખીને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. દૂરદર્શન માટે અમદાવાદથી જતીન ભટ્ટ, રાજકોટથી હરીશ પંડ્યા અને નર્મદાથી જયેશ દોશીનો અહેવાલ.